नमस्कार वहाला मित्रों, फैक्ट मास्टर यूट्यूब चैनल में आप सर्वे मित्रों स्वागत है। गुलाब वावाजोडू गुजरात पर चौमासु तूटी पड़शे तेमज अति भारे वरसादनी संभावना अने गुजरात में चौमासु सक्रिय 2021। तो मित्रों हाल वरसाद ने लगती तमाम नवी अपडेट तेमज चौमासा ने लगती तमाम नवी अपडेट जाणवा माटे अमारी चैनल ने सब्सक्राइब करी लेजो। तो मित्रों आजना हवामानની આપણે વાત કરીએ તો ઉત્તરના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની હાલ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેનામાં જમ્મુ કાશ્મીર લદ્દાખ વગેરે વિસ્તારનો સમાવેશ કરી શકાય। આ ઉપરાંત પશ્ચિમના વિસ્તારોની વાત કરીએ તો ખાસ કરીને ગુજરાત અને રાજસ્થાન તેમજ આજુબાજુના વિસ્તારોની અંદર વાતાવરણ શુષ્ક રહેવાની હાલ સંભાવનાઓ શક્યતાઓ રહેલી છે। સાથે સાથે અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની પણ હાલ શક્યતાઓ રહેલી છે અને અમુક વિસ્તારોમાં હળવો વરસાદ પણ વરસી શકે એવી હાલ સંભાવનાઓ રહેલી છે। આ ઉપરાંત મિત્રો દક્ષિણના વિસ્તારોની આપણે વાત કરીએ તો કેરળ, તમિળનાડુ અને કર્ણાટક તેમજ આજુબાજુના અમુક વિસ્તારોની અંદર પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની હાલ સંભાવનાઓ રહેલી છે। જેમ નવી અપડેટ આવશે એમ અમે તમને જણાવતા રહીશું। આ સાથે સાથે ગુજરાતની આપણે વાત કરીએ તો આગામી 3 દિવસ હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર હળવાથી મધ્યમ વરસાદની હાલ શક્યતાઓ રહેલી છે। સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારો તેમજ મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અમુક અંશે છાંટા જોવા મળી શકે અને અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ સંભાવનાઓ રહેલી છે। આ સાથે સાથે ચોમાસું 2021 એકંદરે સારું રહેવાનું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જેનામાં જૂન મહિનામાં 15%, જુલાઈ મહિનામાં 40%, ઓગસ્ટ મહિનામાં 28% અને સપ્ટેમ્બર મહિનામાં 18% જેટલો વરસાદ નોંધાય એવી હાલ હવામાનની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। આ સાથે સાથે 95-96% જેવો વરસાદ જે છે સરેરાશ વરસાદ નોંધાઈ શકે એવી પણ હાલ સંભાવનાઓ રહેલી છે। હવે મિત્રો ગુલાબ વાવાઝોડા વિશે જાણકારી મેળવીએ તો મિત્રો હવે જો લો પ્રેશર બનશે તેમજ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈને જો વાવાઝોડામાં તબદીલ થશે તો તેનું નામ ગુલાબ વાવાઝોડું આપવામાં આવશે। તો મિત્રો વરસાદને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।